नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे टॉपिक नंबर 4.3 एनी विस्तार पूर्वक चर्चा करी थी। एमा आपणे चुंबकीय क्षेत्र में विद्युत भारित कण कई रीते गति करे छे अने तेना पर लागता बल ना परिणामे एनो गतिपथ केवो रचाय छे, खास तो लॉरेन्ट्स बल जे छे एना कारणे एनी चर्चा करी थी। आजे आपणे टॉपिक नंबर 4.4 संयुक्त एवा विद्युत अने चुंबकीय क्षेत्र में गति एनी चर्चा करी अने साइक्लोट्रॉन नी प्राथमिक माहिती मेळवीशुं। तो तमे लखता जजो, आपणो पहेलो टॉपिक छे संयुक्त एवा विद्युत અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ। હવે આપણે પરસ્પર લંબ દિશામાં અસ્તિત્વમાં હોય એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ જો ગતિ કરતો હોય તો તેના પર બળ જે લાગે છે એ કેવી રીતે હોય અને કયા સંજોગોમાં એ વિદ્યુત ભાર છે એ વિચલન वगर गति करी शके ए आपणे जोवा मांगीए छीए। तो धारो के आ एक याम पद्धति छे, आ एक्स अक्ष, आ वाई अने आ झेड छे। हवे आपणे परस्पर लंब होय एवा क्षेत्रोमां विद्युत भारनी गति करावी छे। तो धारो के चुंबकीय क्षेत्र बी जे छे એ ઝેડ દિશામાં અસ્તિત્વમાં છે અને ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ વાય દિશામાં છે અને કણ એક્સ દિશાની એક્સ દિશામાં ગતિ કરે છે, કણ એટલે વિદ્યુત ભાર। તો આપણે બેઝિકલી આવું જાણવા માંગીએ છીએ, પહેલો પોઈન્ટ આપણો કે કોઈ વિદ્યુત ભાર परस्पर लंब होय तेवा विद्युत अने चुंबकीय क्षेत्रों में गति करे त्यारे તેનો વેગ, અહીંયા આપણે એક નોંધ કરશું કે વિચલન વગર તેનો વેગ કેટલો હોય તે જાણવું છે, તો એના માટે બાજુની આકૃતિમાં બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ યામ પદ્ધતિ ધ્યાનમાં લો, તો આ જે યામ પદ્ધતિ આપણે પસંદ કરી છે એ યામ પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્ર એ છે ધન વાય દિશામાં। તમે આકૃતિ બાજુમાં જોતા જજો એટલે તમને ખ્યાલ આવશે। ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં અને કણનો વેગ જે છે એ ધન એક્સ દિશામાં લીધેલો છે। આ તમે કોઈ પણ લઈ શકો, આ આપણને અત્યારે આ પ્રમાણે લેવાથી ગણતરીઓ છે સહેલી પડે એટલે મેં આમ લીધું છે। તો કણ પર લાગતું વિદ્યુતીય બળ, એફ બરાબર ક્યુઈ, આપણે આ તો જાણીએ જ છીએ કે લોરેન્ટ્ઝ વિદ્યુતીય બળ જે છે એ એફ બરાબર ક્યુઈ જેટલું છે।
बराबर क्यू विद्युत क्षेत्र नु मूल्य धारो के ई छे अने आपणे जेम जोयुं एम विद्युत क्षेत्र जे छे ए धन y दिशामां छे अने धन y दिशामां होवाथी अहींया एकम सदिश तरीके लखशुं आपणे j कैप। तो आने आम लखो QE वेक्टर अथवा तो QE j कैप एम लखो, बे सरखुं छे। अने कण पर लागतुं चुंबकीय बळ, कण पर लागतुं चुंबकीय बळ F बराबर Q इंटू V क्रॉस B। Q इंटू V क्रॉस B ए एना पर लागतुं चुंबकीय बळ थयुं, बराबर Q V जे छे ए X दिशामां छे। तमे अहींया जुओ छो एम V धन X दिशामां, એટલે એનો એકમ સદિશ આવશે i કેપ ક્રોસ b। ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ છો એ છે z દિશામાં, અહીંયા તમે જુઓ છો એમ, તો એ આવશે k કેપ। અને આપણે જાણીએ છીએ એમ i ક્રોસ k એટલે માઇનસ j થશે, તો q ઇન્ટુ vb ઇન્ટુ માઇનસ j કેપ અથવા તો માઇનસ q vb જે કેપ, કારણ કે આમ તો તમને ખબર જ છે પણ તેમ છતાં હું લખી દઉં આઈ ક્રોસ કે કેપ બરાબર માઇનસ જે કેપ। આવું આપણે ક્રોસ ગુણાકાર તમે યાદ કરો તો ત્યાં ભણી ગયા છીએ। તો આ બંને પરથી આપણે લોરેન્ટ્ઝ બળ લખવું હોય તો આમ લખી શકીએ, કણ પરનું લોરેન્ટ્ઝ બળ F બરાબર F ઇલેક્ટ્રિક વત્તા F મેગ્નેટિક। તો આપણે જાણીએ છીએ વિદ્યુતીય બળ F ઇલેક્ટ્રિક છે અને ચુંબકીય બળ F મેગ્નેટિક છે, તો એ થશે બરાબર Q E J કેપ વત્તા માઇનસ Q V B J કેપ બરાબર Q E માઇનસ ક્યુ વી બી ઇન્ટુ જે કેપ, પરિણામ નંબર એક। આ જે સૂત્ર છે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, આજે આપણે લખ્યું પરિણામ નંબર એક એ ખૂબ જ અગત્યનું। હવે આપણે આ સૂત્રની મદદથી જ બાકીની સમજૂતી મેળવવાની છે, તો આ આપણું કી ફોર્મ્યુલા છે। હવે બરાબર ધ્યાન આપજો, હવે આપણે આમ લખવા માંગીએ છીએ, ધારો કે કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય। અચ્છા, હવે આ પરિણામી બળ શૂન્ય હોય એ કેવી રીતે શક્ય બને, તો આપણે એમ લખશું કે જો E વિદ્યુત ક્ષેત્ર અને B ચુંબકીય ક્ષેત્ર ના મૂલ્યો એવા પસંદ કરીએ કે જેથી કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય। એટલે આપણે એમ લખીએ જ્યારે કે ધારો કે કણ પરનું પરિણામી બળ શૂન્ય હોય, એનો મતલબ શું થાય, તો કે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમીકરણ એકમાં એવા પસંદ કરવા છે કે જેથી કરીને એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય। તો આવા સંજોગોમાં ધેરફોર ઝીરો આ પરિણામી બળ શૂન્ય થયું, બરાબર ક્યુ ઈ માઇનસ ક્યુ વી બી જે કેપ, અને ધેરફોર ક્યુ ઈ બરાબર ક્યુ વી બી, તો ક્યુ બંને બાજુ કેન્સલ થાય, તો વેગ આના પરથી થશે ઈ અપોન બી। તો આના પરથી આપણે આમ લખી શકીએ કે જો E અને B ના મૂલ્યો એવા પસંદ કરવામાં આવે
એવા પસંદ કરવામાં આવે કે જેથી E upon B બરાબર V થાય તો કણ પરનું લોરેન્ટ્ઝ બળ શૂન્ય થાય કણ પરનું લોરેન્ટ્ઝ બળ શૂન્ય થાય અને કણ વિચલન અનુભવ્યા વગર, કેમ કે કોઈ બળ લાગતું જ નથી, વિચલન અનુભવ્યા વગર ગતિ કરે. તો આ એક ખાસ વેગનું મૂલ્ય છે કે જેના માટે કોઈ વિચલન ન થાય અથવા તો આટલો ને આટલો વેગ અચળ જળવાઈ રહે. તો એના માટે જે વેગની પસંદગી કેટલી કરવાની એ આ સમીકરણ નક્કી કરશે. તો જો તમે ચુંબકીય ક્ષેત્ર બી અને વિદ્યુત ક્ષેત્ર ઈ એવા નક્કી કરો કે જેથી કરીને ઈ બાય બી ગુણોત્તર તમને કંઈક મળશે, તો એ ગુણોત્તર જે છે એ વેગ જેટલો હોય. આ એક જ વેગ એવો હશે કે જેના માટે વિદ્યુત ભાર કોઈ વિચલન અનુભવશે નહીં. બાકીના કોઈ પણ વેગ માટે એ ક્યાં તો વિદ્યુત ક્ષેત્ર તરફ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતા ખૂણાને આધારે એ વિચલન અનુભવે છે. પણ આ એક વેગ જે છે આ સમીકરણનું જો પાલન થતું હોય તો આ સમીકરણના પાલન માટે વેગ જે છે એનું મૂલ્ય અચળ જળવાઈ રહે. આનો ઉપયોગ હમણાં આપણે થિયરીનું જે ક્વેશ્ચન તમને મટીરિયલ આપ્યું છે એમાંથી જોઈએ તો એમાં આપણે જોશું કે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો. ખાસ તો ઈ બાય એમ ગુણોત્તર શોધવાનું જે કાર્ય છે એ ફિઝિક્સમાં ઘણું અગત્યનું ગણાય છે. એ જ્યારે જે જે થોમ્સને ઈ બાય એમ ગુણોત્તર શોધ્યો ત્યારે વગર વિચલને ઇલેક્ટ્રોનને એમણે પસાર કર્યા હતા કુલી ટ્યુબમાંથી. તો એ વખતે પણ એમણે વેગની પસંદગી કઈ રીતે કરવી એ આના પરથી નક્કી કર્યું હતું. તો એવી ઘણી બધી પ્રયોગો છે કે જેમાં આપણે ઈ અને બીનો ગુણોત્તર એ વી જેટલો થાય એ સૂત્રની કે સિદ્ધાંતની જરૂર પડે. તો આ એક વેગ પસંદગીકાર એવો એક ટોપિક આપણા સિલેબસમાં છે, એની આ સમજૂતી છે. નેક્સ્ટ જે છે એ આપણા માટે વધારે અગત્યનું કહી શકાય એવો ટોપિક છે અને એ છે સાયક્લોટ્રોન. તો સૌથી પહેલા સાયક્લોટ્રોન શું છે અને એનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ અને છેલ્લે એના ફાયદા અને ગેરફાયદાઓ એ પણ જોશું. જે પ્રિન્સિપલ છે અને વર્કિંગ છે એ હું તમને અહીંયા કરાવું છું. બાકી ફાયદા ગેરફાયદા જે મટીરિયલ આપ્યું છે એમાંથી આપણે જોઈએ અને આના પછી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 4.4 છે એ આના પરની જ ગણતરીનું છે અને એ તમને સાયક્લોટ્રોનની થોડી વધુ માહિતી આપતું ઉદાહરણ છે. એ પછી તમે જોઈ લેજો એટલે સાયક્લોટ્રોનનો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. તો સાયક્લોટ્રોન એ વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોન નો ઉપયોગ થાય છે. સાયક્લોટ્રોન છે એ શા માટે વપરાય? તો કે વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોન વપરાય છે. વિદ્યુત ભારિત કણને અથવા તો પ્રવેગિત વિદ્યુત ભારને કોઈ તત્વમાં પરમાણુ સુધી દાખલ કરી શકાય છે, કેમ કે તેની ઉર્જા ખૂબ વધારે હોય. દાખલ કરી શકાય અને પરમાણુના આંતરિક બંધારણનો અભ્યાસ થઈ શકે. આંતરિક બંધારણનો અભ્યાસ થઈ શકે
એટલે તમને એમ થાય કે વિદ્યુતભારને પ્રવેગિત શું કામ કરવાનું? એકચ્યુઅલી પ્રકરણ બે માં જૂના સિલેબસમાં વાંદ ગ્રાફ જનરેટર એવું હતું, આપણે સ્વાધ્યાયના એક દાખલામાં એનો સહેજ ઉલ્લેખ આવે છે, પણ એની વધારે માહિતી કે વધારે એનો કોઈ ઉલ્લેખ છે નહીં. એ વખતે આપણે એનો ઉપયોગ પણ વિદ્યુતભારને પ્રવેગિત કરવા માટે થતો હતો, વિદ્યુત સ્થિતિમાન ખૂબ ઊંચું મળે એટલે. એવી જ રીતે સાયક્લોટ્રોનનો ઉપયોગ પણ પરમાણુ ના બંધારણનો અભ્યાસ કરવા માટે અથવા તો તત્વના સૂક્ષ્મ બંધારણનો અભ્યાસ કરવા માટે, ઘણી ટેક્સ્ટબુકમાં એવું પણ લખેલું હોય છે, તો એવા માટે વિદ્યુત ભારને ખૂબ પ્રવેગિત કરી અને ન્યુક્લિયસ સુધી અથવા તો પરમાણુ સુધી એને પહોંચાડવો પડે, અને આ માટે એની ઊર્જા ખૂબ વધારે હોવી જોઈએ. આથી સાયક્લોટ્રોન જેવા સાધનો છે એ વિદ્યુત ભારને પ્રવેગિત કરે, અને આવો પ્રવેગિત વિદ્યુત ભાર છે એ ન્યુક્લિયસ સુધી અથવા તો પરમાણુમાં અંદર સુધી દાખલ થઈ અને એના આંતરિક બંધારણનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. તો પહેલું જે આપણે જાણવું છે કે જોવું છે એ છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. પહેલું જે છે એ છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. તો થોડુંક આપણે જે ગયા વખતે કર્યું હતું એનું પુનરાવર્તન કરીએ. તો એ કંઈક આવું છે, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણ નો ગતિપથ આપણે જાણીએ છીએ, ગતિપથ વર્તુળાકાર હોય છે અને આ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. Therefore QVB ચુંબકીય બળ બરાબર mv² / r. Therefore એક v કેન્સલ થાય. Therefore mv બરાબર qbr બરાબર mv. Therefore mv એટલે વેગમાન p બરાબર qbr. હવે વિદ્યુત ભાર Q અને ચુંબકીય ક્ષેત્ર B અચળ હોય એટલે P ચલે છે R. એટલે કે કણનું વેગમાન તેના ગતિપથની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય. આ એક પહેલું અને અગત્યનું કહી શકાય એવું પરિણામ છે. આમાં તમે પીની બદલે વેગ લખો તો પણ વાંધો નથી, કેમ કે એમ વી એમાં qbr / m કરો તો વી ચલે છે આર એવું પણ થાય. એટલે અહીંયા હું બાજુમાં લખું છું, તમારે આ તો આમ પણ થશે કે વી ચલે છે આર, એમ પણ અચળ છે એટલા માટે. તો કણનું આ જે મેં લખ્યું છે એનો ઉપયોગ MCQમાં, નીટ જેવા પ્રશ્નોની પરીક્ષાની તૈયારી કરવા માટે MCQમાં અગત્યનું છે, વેગમાન આરના સમપ્રમાણમાં છે એટલે મેં એનો ઉપયોગ કર્યો. બાકી તમે સમજવા માટે એવું પણ કરી શકો કે વેગ એ આરના સમપ્રમાણમાં છે, એટલે જેમ જેમ વિદ્યુત ભારિત કણનો વેગ વધારે એમ એના ગતિપથ, વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા જે છે એ વધારે થાય. હવે એમાં અહીંયા જો બાજુમાં લખું છું એટલે તમને વધારે આઈડિયા આવે. કણનો રેખીય વેગ વી બરાબર આર ઓમેગા બરાબર આર ઇન્ટુ 2πf. આ જે આવૃત્તિ છે એને આપણે સાયક્લોટ્રોન આવૃત્તિ FC કહેશું, એટલે સી જે છે સાયક્લોટ્રોન માટે છે. એક બીજું તમને અહીંયા એક્સ્ટ્રામાં કરાવી દઉં
કે આવૃત્તિ જે છે એના માટેનો સંકેત, આવૃત્તિ માટેનો સંકેત આપણે એફ નો ઉપયોગ કરશું, જ્યારે ટેક્સ્ટ બુક જે છે ટેક્સ્ટ બુકમાં એ નું આપેલો છે, અને નું એવું કહેવાય એટલે નું સી આમ આપેલું હોય એટલે સાયક્લોટ્રોન આવૃત્તિ છે. પણ તમે ટેક્સ્ટ બુક વાંચો તો તમને એવું કન્ફ્યુઝન થાય કે સાહેબે તો અહીંયા એફ કરાવ્યું, ટેક્સ્ટ બુકમાં તો એફ છે નહીં. પણ ટેક્સ્ટ બુકમાં જે છે એ આ સંકેત આવૃત્તિ માટેનો છે, પણ વધુ પ્રચલિત એફ છે એટલે આપણે એફ નો ઉપયોગ આવૃત્તિ માટે કરવાના છીએ. તો આપણે એફ જ લખશું. તમે મટીરિયલ વાંચશો તો એ પ્રમાણે, અને એમાંથી બોર્ડમાં તમે લખો તો પણ કોઈ ખોટું નહીં પડે એટલે એવી ચિંતા નહીં કરતા. તો આ જે છે એ કણના વેગનું, રેખીય વેગનું સૂત્ર છે. ધેરફોર હવે ફરીવાર આના પરથી જ આપણે જો વેગને કરતા બનાવીએ તો ક્યુ બી આર બાય એમ થશે આ સમીકરણ પરથી. આ તમે સમીકરણ જુઓ તો આના પરથી વી બરાબર ક્યુ બી આર બાય એમ થાય. ધેરફોર બરાબર આર ઇન્ટુ ટુ બાય એફ સી, એટલે આર કેન્સલ. ધેરફોર એફ સી બરાબર ક્યુ બી અપોન 2πm, અથવા તો આવર્તકાળ TC બરાબર 2πm અપોન QB. તો આ એક બીજું અગત્યનું પરિણામ છે આવૃત્તિનું. તો કણનું વેગમાન એ તેના ગતિપથની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય, પરંતુ યાદ રાખો આ સમીકરણ પરથી આવૃત્તિ અચળ રહે છે. એટલે જુઓ ફરીથી કણનો રેખીય વેગ v બરાબર r ઓમેગા, આમ તો આપણે ગયા લેક્ચરમાં કરાવ્યું જ છે, પણ આ સાયક્લોટ્રોન માટે પર્ટિક્યુલર કરીએ છીએ. તો v બરાબર r ઓમેગા, ઓમેગા છે કોણી આવૃત્તિ, એ 2 પાઈ fc લઈએ જ્યાં fc છે એ સાયક્લોટ્રોન આવૃત્તિ. તો qbr બાય m બરાબર r ઇન્ટુ 2 પાઈ fc થશે. એમાં fc ને કરતા બનાવીએ તો એ થશે ક્યુ બી અપોન 2 પાઈ એમ. આમાં તમે જોઈ શકો છો એમ કે ક્યુ અચળ, બી અચળ, 2 પાઈ તો કોન્સ્ટન્ટ જ હોય, અને એમ અચળ, એટલે ક્યુ બી અને એમ ત્રણેય અચળ છે. એટલે એક વખત તમે વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર પસંદ કરો એટલે આવૃત્તિ જે છે એ ફિક્સ થઈ જાય. પછી તમે ગમે એટલો વેગ લો એની ત્રિજ્યામાં કોઈ ફેર પડે નહીં. એટલે આ આપણો કમ્બાઈન સ્ટેટમેન્ટ જે છે એને આપણે આમ લખી શકીએ કે વિદ્યુત ભારિત, સોરી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણ માટે કણનું વેગમાન એ તેના ગતિપથની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય, પરંતુ તેની આવૃત્તિ એ ત્રિજ્યા પર કે વેગ પર આધાર રાખતી નથી, અચળ રહે છે. તો આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને સાયક્લોટ્રોનનો સિદ્ધાંત કહે છે. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત કહે છે એટલે કે ચુંબકીય, સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની વેગમાં વધારો કરતા તેની ત્રિજ્યા અવશ્ય વધે, પરંતુ આવૃત્તિમાં કોઈ ફેર પડતો નથી. આ સિદ્ધાંત જે છે એને સાયક્લોટ્રોનનો સિદ્ધાંત કહે છે. તો હવે આપણે એનું વર્કિંગ જે છે એ સમજી લઈએ, કઈ રીતે સાયક્લોટ્રોન છે એ કાર્ય કરે છે. તો નેક્સ્ટ જે છે એ છે સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ. આ વિદ્યાર્થીઓ આ બરાબર સમજો, કેમ કે સાયક્લોટ્રોનના કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ પુષ્કળ હોય છે. જો કે આપણે એમસીક્યુ બુક કરાવવાના છીએ, એમાં મોટાભાગના કવર થઈ જશે જે નીટ જેઈમાં પૂછાય છે એવા. પણ એ એમસીક્યુ સોલ્વ કરવા માટે થિયરી આવડવી ખૂબ જ જરૂરી છે. એટલે એકવાર મટીરિયલમાંથી એક બે વાર આ લેક્ચર જોજો, અને પછી ટેક્સ્ટ બુકમાંથી પણ આ ટોપિક વાંચી જજો, તો અને તો જ તમે આને રિલેટેડ એમસીક્યુ જેટલા હોય એ સોલ્વ કરી શકશો. તો રચના એ હું તમને કરાવી દઉં કઈ રીતે કામ કરે છે.
તો સાયક્લોટ્રોનમાં એક ડી આકારના બે અર્ધ નળાકાર રિજિયન હોય છે, એટલે આ એનો સાઇડ વ્યૂ છે. આ જે છે એ ડી આકારના પોલા અવિભાગો, જેને બે ડી છે એટલે ડીઝ એવું આપણે કહેશું, જેને ડીઝ કહે છે. આ પહેલી રચના. બીજું કે આ બંને ડીઝની સાથે અહીંયા એક એસી ઉદગમ જોડેલો હોય છે. આ જે છે એ છે એસી ઉદગમ આવૃત્તિ, ધારો કે એફ એ સી કહીએ, અને આ એફ એ સી અને સાયક્લોટ્રોન આવૃત્તિ એ બંને સરખી હોવી જોઈએ. શા માટે એ હું તમને હમણાં પછી કહું છું. તો આ ડીઝ સાથે એક એસી ઉદગમ જોડેલ હોય, જેની આવૃત્તિ એફ એ સી હોય, તો સોરી એફ એ સી હોય તો એફ એ સી બરાબર એફ સી. આ શરત એટલે એફ એ બરાબર એફ એ સી, આ શરતને આપણે એવું કહીએ છીએ સિંક્રોનાઇઝેશન. સિંક્રોનાઇઝેશન કન્ડિશન કહે છે. એટલે સિંક્રોનાઇઝ તો જ થાય જો આ શરતનું પાલન થાય. તો આ જે છે એ બંને ડીઝ છે. આ ડીઝમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું હોય, તો ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં હોય તો આપણે એને ડોટ વડે દર્શાવશું, અંદર જતી દિશામાં હોય તો પણ બહુ ફેર નહીં પડે. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં બહાર આવતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે મેં આમ બતાવ્યું છે, અને એ ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે એટલે આપણે એને ટપકાઓ જે કરવાના છે એ સમાન અંતરે કરીશું. તો આ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એ છે બી. હવે આજે ડીઝની વચ્ચેનો વિસ્તાર છે, આ વિસ્તાર જે છે એમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર જશે. આ જે વિસ્તાર છે એમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર જશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. પરંતુ આ જે વિસ્તાર છે, આ વિસ્તાર બે ડીઝની વચ્ચેનો વિસ્તાર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્ર એટલે આ જે એસી ઉદગમ જે છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ધારો કે એસી ઉદગમ જે છે એના વોલ્ટેજ વી છે, તો એ વી જેટલું સ્થિતિમાન આ બંને ડીઝ ના બે છેડા વચ્ચે હોય છે. આ ધારો કે બધું વચ્ચેનું એક બિંદુ છે એને આપણે કહીએ પી. તો આ સાયક્લોટ્રોનની રચના છે. બે ડી આકારના મોટા પોલા નળાકારો હોય એને આપણે ડીઝ એવું નામ આપ્યું છે. એ ડીઝની અંદરના ભાગમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રસ્થાપિત કરેલું હશે કે જેથી કરીને એ દાખલ થતા વિદ્યુત ભારને લંબરૂપે રહે, જેથી કરીને વિદ્યુત ભારનો ગતિપથ જે છે એ વર્તુળાકાર જળવાઈ રહે. અને બે ડીઝની વચ્ચેનો ખાલી વિસ્તાર જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું હોય, અને એ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા જે છે એ આપણે બાહ્ય એસી ઉદગમ દ્વારા લગાડેલું હોય, અને એસી ઉદગમની આવૃત્તિ એ સાયક્લોટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ જેટલી રાખવામાં આવે, જેને આપણે સિંક્રોનાઇઝેશન કન્ડિશન કહીએ છીએ. તો હવે આના પરથી એની કાર્ય પદ્ધતિ સમજી લઈએ શું થશે. બરાબર સમજો, ધારો કે પી પાસે કોઈ ધન
विद्युत भार धन विद्युत भार मुकेलो छे, जेम के प्रोटोन। धारो के त्यां प्रोटोन जेवो कोई एक धन विद्युत भार मुक्यो छे। कोई एक समय एक डी धन स्थिति माने अने बीजी डी ऋण स्थिति माने हशे, तो कोई एक समय एवो लईए के जेथी करीने एक डी छे धन छे अने एक डी छे ऋण छे। धारो के हुं अहींया लखुं छुं, આ છે એ ધન છે અને આ છે એ ઋણ છે। અચ્છા હવે એસી વોલ્ટેજ માટે તમે થોડુંક એવું ભણી ગયા છો, આપણે 14માં ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું એમ કે એસી ઉદ્ગમ જે છે એ અમુક સમય સુધી ધન હોય, પાછો ઋણ, પાછો ધન, પાછો ઋણ, પાછો ધન એમ સતત બદલાયા કરતો હોય। તો આપણે કોઈ એક સમયે ધારો કે જમણી બાજુ, આ જે જમણી બાજુની ડી છે એ ઋણ છે અને ડાબી બાજુની ડી છે એ ધન છે, તો આ કણ પ્રોટોન હોય તો એ ઋણ તરફ આકર્ષાય એટલે આમ દાખલ થાય। હવે જેવો એ ડી માં દાખલ થશે એટલે એનો ગતિપથ છે એ વર્તુળાકાર થયો, એટલે આ એનો ગતિપથ થયો। ફરીથી જોજો, આ વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન છે એ આ ઋણ ડી થી આકર્ષાય એટલે અહીંથી અહીંયા ગતિ કરે તો એને કંઈક ઉર્જા મળશે, એ ઉર્જા લઈ અને દાખલ થયો, એટલે એ ઉર્જાને અનુરૂપ એનો કંઈક વેગ હશે અને એ વેગ ઉપરથી આર ત્રિજ્યાનું એ વર્તુળ બનાવશે અને અમુક સમય બાદ એ અહીંથી બહાર આવશે। આ સમય કેટલો? તો કે આવર્તકાળનો અડધો ભાગ, કેમ કે એક પૂર્ણ દોલન માટેનો આવર્તકાળ છે એ આટલો થાય। હવે બરાબર સમજો, આ પ્રોટોન જ્યારે આ જમણી તરફની ડીમાંથી બહાર આવે બરાબર એ જ સમયે આના વોલ્ટેજ ઉલટાઈ જશે, એટલે જે ધન ડી હતી એ ઋણ થઈ જશે અને ઋણ હતી એ ધન થઈ જશે। આવું તો જ થાય જો એફ એ સી અને એફ સી બંને સમાન હોય, એટલે કે વોલ્ટેજ બદલાવાની આવૃત્તિ અને પ્રોટોન કે વિદ્યુતભારિત કણની બહાર નીકળવાની આવૃત્તિ બંને જો એક સમાન હોય તો જેવો પ્રોટોન અહીંથી બહાર નીકળે એ તરત જ સામેની ડીઝ જે છે એના પરનો વિદ્યુત ભાર ઋણ થાય, એટલે અગેન ઋણ આકર્ષે અને આ ધન થાય એટલે એને અપાકર્ષે, એટલે પ્રોટોન જે છે એ અહીંથી આકર્ષાય અને અહીંયા દાખલ થશે। હવે આપણે તો એવું કીધું કે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન વી છે, એટલે જેવો પ્રોટોન અહીંથી અહીંયા જાય કે વિદ્યુત ભાર અહીંથી અહીંયા જાય તો એ ક્યુ વી જેટલી ઉર્જા મેળવે, એ ઉર્જા મેળવે એટલે એનો વેગ વધે, ક્યુ વી બરાબર 1/mv² ઉપરથી, અને વેગ વધે એટલે અગેન ત્રિજ્યા વધશે, પણ આવૃત્તિમાં કોઈ ફેર પડશે નહીં। આ સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આપણે એટલે જ મેં અહીંયા રાખ્યું છે, તો એ થોડું મોટું વર્તુળ બનશે કેમ કે વેગ વધ્યો એટલે આમ, પણ આવૃત્તિમાં કોઈ ફેર નહીં પડે, એટલે ઝડપથી આ સર્કલ પૂરું કરી અને પ્રોટોન અહીંયા આવે। ફરી પાછું જો આ કન્ડિશન જળવાઈ રહેતી હોય તો આ ડી જે છે એ ઋણ બને અને ડાબી બાજુની છે એ ફરીથી ધન બને, એટલે ફરીથી આમાંથી પસાર થાય, જેવો વચ્ચેના વિસ્તારમાંથી પસાર થાય એટલે પાછી ક્યુ વી ઉર્જા મેળવશે, એટલે વધુ ઉર્જા મળે એટલે વધુ ત્રિજ્યાનું સર્કલ બનશે, એમ જેમ જેમ ડીઝની વચ્ચેથી પસાર થાય એમ એના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા વધતી જશે અને એક સમયે આપણે એને ડીઝમાંથી બહાર કાઢી શકશું। તો આ જે છે અહીંયા આમ કહે છે કે વિચલન કરે એવું કોઈ સાધન હોય, વિચલક, જે એને બહાર કાઢી શકે એમ, આ સતત વિદ્યુત ભાર જે છે એ પ્રવેગિત થતો જાય, એના ગતિપથની ત્રિજ્યા દર વખતે વધતી જશે, પરંતુ આવૃત્તિમાં કોઈ ફેર નહીં પડે, એટલે પહેલું સર્કલ ધીમે પસાર કર્યું હોય તો બીજું એનથી વધુ ઝડપથી, ત્રીજું એનથી વધુ ઝડપથી, ચોથું એનથી વધુ ઝડપથી, એમ ધીમે 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 પ્રવેગિત થઈ પછી આપણે એને રિફ્લેક્ટરની મદદથી બહાર કાઢી શકીએ। તો આ જે છે એ સાયક્લોટ્રોનની રચના અને સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણ કઈ રીતે પ્રવેગિત થાય એની કાર્ય પદ્ધતિ છે। હવે આપણે તમને જે મટીરિયલ આજે આપવામાં આવ્યું છે એની મદદથી
સાયક્લોટ્રોનની રચના, કાર્ય પદ્ધતિ, ફાયદા, ગેરફાયદા અને વેગ પસંદગી કારક શું છે એ આપણે વન બાય વન જોઈ લઈએ. તો જુઓ, વેગ પસંદગીકાર એવો એક ટોપિક છે, વેગ સિલેક્ટર. તો એની આપણે ચર્ચા કરતા જઈએ. વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રની હાજરીમાં વિવેગથી ગતિ કરતા વિદ્યુત ભાર ક્યુ પર લાગતું બળ એફ બરાબર ક્યુઈ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું છે. હવે તમે જુઓ, બરાબર આપણે એક એવો કિસ્સો લીધો કે જેમાં એક્સ અક્ષ પર વેગ હોય, વાય અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર હોય અને ઝેડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હોય. તો જે વિદ્યુતીય બળ છે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં એટલે કે વાયમાં લાગશે અને ક્યુ વી ક્રોસ બી કરો તો એ ઋણ વાયમાં લાગે છે. તો આ જે છે એ આપણું પરિણામી બળ થયું. એફ ઈ અને એફ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ તમે જોઈ શકો છો. કઈ રીતે એ મેં આપણે જે થિયરી કરાવી એમાં આપણે જોયું. તો એફ ઈ અને એફ બી બંને મૂકો તો આ પરિણામી બળ થયું. હવે જો ઈ અને બી ના મૂલ્યો એવી રીતે લેવામાં આવે કે જેથી બંને બળના મૂલ્યો સમાન થાય તો વિદ્યુત ભાર પરનું કુલ બળ શૂન્ય થશે અને વિદ્યુત ભાર કોઈ પણ વિચલન કે કોણાવર્તન પામ્યા વગર આ ક્ષેત્રોમાં ગતિ કરશે અને એ માટેની શરત ક્યુ ઈ બરાબર ક્યુ વી બી એટલે કે વી બરાબર ઈ અપોન બી થશે. અને આ શરતનો ઉપયોગ કરી ને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોની કિરણાવલી એટલે કે બીમ માંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણને તેમના વિદ્યુત ભાર અને દળ પર આધાર રાખ્યા વગર, ખાસ યાદ રાખજો, વિદ્યુત ભાર અને દળ પર આધાર રાખ્યા વગર પસંદ કરી જુદા પાડી શકાય. આમ પરસ્પર લંબ એવા ઈ અને બી ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. તો પરસ્પર લંબમાંથી ઈ બાય બી ઝડપ ધરાવતા કણો કોઈ વિચલન વગર પસાર થઈ શકે, બાકી બધાનું વિચલન થશે. અને આ પદ્ધતિનો ઉપયોગ થોમ્સને ઇલેક્ટ્રોન માટે ઈ બાય એમ ગુણોત્તર માપવા માટે કર્યો હતો અને આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં થાય જ્યાં આયનને તેમના વિદ્યુત ભારને દળના ગુણોત્તર મુજબ જુદા પાડવા માટે ઉપયોગી છે. આનો ઉપયોગ તમે કેમેસ્ટ્રીમાં પણ થોડી ઘણી માસ સ્પેક્ટ્રોસ્કોપી આવે છે તો એ બંનેમાં આનો ઉપયોગ થાય. એટલા માટે મેં ભાર આપ્યો છે આના પર, કારણ કે એમસીક્યુ જે પૂછાય છે એક માર્કના આપણી સામાન્ય રીતે બોર્ડ પરીક્ષામાં, એમાં કોર્નર એમસીક્યુ હોય છે જે ફક્ત અને ફક્ત ટેક્સ્ટબુકની લાઇનમાંથી જ પૂછાય છે. એ આવા બધા જે પેરેગ્રાફ હોય ટેક્સ્ટબુકના એના પરથી પૂછાય છે, એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. નેક્સ્ટ જે છે એ છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો આ આપણે ગયા વખતે જોયું તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ કણ ગતિ કરતો હોય તો એનો ગતિપથ વર્તુળાકાર હોય અને એમવી સ્ક્વેર બાય આર જેટલું વર્તુળાકાર બળ કેન્દ્ર તરફ લાગે અને એને કેન્દ્રગામી બળ કહેવાય. તો આ કેન્દ્રગામી બળ અને ક્યુવી બી સરખા હોય તો એ ગતિપથ વર્તુળાકાર ગતિ કરી શકે. તો એના પરથી આપણે આ એની ત્રિજ્યાની ગણતરી કરી અને આવૃત્તિ એફ એની આ ગણતરી કરી, જે વિદ્યુત ભારિત કણના ભ્રમણની આવૃત્તિ છે. સમીકરણ 3 પરથી કહી શકાય કે કણનું વેગમાન વધે તેમ આવૃત્તિમાં કોઈ ફેર પડતો નથી, અર્થાત તે વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી. તો આ એનો મુખ્ય સિદ્ધાંત થયો. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારતા તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે પરંતુ આવૃત્તિ અચળ રહે છે. એટલે ત્રિજ્યા વધવી વેગમાન સાથે અને આવૃત્તિ અચળ રહેવી એ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે અને એ હકીકતનો ઉપયોગ કરી સાયક્લોટ્રોનની રચના કરવામાં આવે છે. તો નેક્સ્ટ જે છે એ સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ. તો પહેલું સાયક્લોટ્રોન છે શું છે એ આપણે અહીંયા જોઈએ. સાયક્લોટ્રોને વિદ્યુત ભારિત કણ કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે. કોણે એની શોધ કરી એ અહીંયા લખ્યું છે. એનો ઉપયોગ ખાસ ન્યુક્લિયસનું
बंधारण समझवा माटे आनो उपयोग करवामां आव्यो हतो। साइक्लोट्रॉन में विद्युत अने चुंबकीय क्षेत्र नो संयुक्त उपयोग विद्युत भारित कणों की ऊर्जा खास तो गति ऊर्जा वधारवा माटे थाय छे। आ बन्ने क्षेत्रों एक बीजा ने लंब होवाथी तेओने क्रॉस्ड फील्ड कहेवाय छे। आ याद राखजो, ई अने बी परस्पर लंब होय एवी स्थिति के एवा फील्ड ने क्रॉस फील्ड आपणे कहीए छीए। सिद्धांत आपणे जेम ऊपर जोयो एम चुंबकीय क्षेत्र में विद्युत भारित कणना परिभ्रमणनी आवृत्ति ऊर्जा पर आधार राखती नथी। आ हकीकतनो उपयोग साइक्लोट्रॉनमां थाय छे। साइक्लोट्रॉननी रचना एनी आपणे चर्चा करी, तमे जोई शको छो एम आ जे टपકાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર છે। આ વિદ્યુત ભારિત કણ P બાજુથી મૂકવામાં આવે, D1 D2 એ બંને Ds છે। આંદોલક જે અહીંયા લખેલું છે એ એક્ચ્યુઅલી AC ઉદ્ગમ છે। આવૃત્તિ એની FA જેટલી આપણે લખી શકીએ। આ જે છે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની બહાર તરફ, આ જે છે એને ડિફ્લેક્ટર પ્લેટ કહેવાય, વિપેક વિક્ષેપ પટ્ટી એટલે ડિફ્લેક્ટર પ્લેટ, એની મદદથી ડિફ્લેક્શન થાય અને અહીંયા વિદ્યુત ભારિત કણ મૂકેલું છે। તો આમાં બે અર્ધવર્તુળાકાર પાત્ર જેવી તક્તીઓ D1 અને D2 માં ગતિ કરે છે। એનો આકાર D જેવો હોવાથી એમને Ds એવું કહેવાય છે। ચુંબકીય ક્ષેત્ર આકૃતિના સમતલને, આકૃતિ હું રાખું છું, લંબ રૂપે છે અને બંને ડીઝની વચ્ચે ઊંચી આવૃત્તિનું વીજ દબાણ વોલ્ટેજ લાગુ પાડેલ હોય છે। ધાતુના પાત્રોમાં વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, કારણ કે ડીઝમાં તે પ્રવેશી શકતું નથી। વિદ્યુત ભાર પાત્ર કવચ તરીકે કાર્ય કરે છે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર કણ પર લાગે છે અને તે ડીઝની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે છે। એટલે આ ખાસ યાદ રાખજો, સાયક્લોટ્રોનમાં, આ MCQ માટે સાયક્લોટ્રોનમાં વિદ્યુત ક્ષેત્ર કણને ઊર્જા આપે છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર માર્ગ આપે છે। ચુંબકીય ક્ષેત્ર ક્યારેય વિદ્યુત ભારિત કણને ઊર્જા આપતું નથી। વિદ્યુત ભારિત કણની ઊર્જા જે છે એ વિદ્યુત ક્ષેત્રમાંથી જ મળે છે। એટલે જ્યારે તમે MCQ સોલ્વ કરો ત્યારે આ મુદ્દો છે એ ખાસ ધ્યાનમાં રાખજો। ઇમ્પોર્ટન્ટ, આમ જુઓ તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર JEE। આ મુદ્દાને રિલેટેડ એપ્લાઇડ MCQs જે છે એ ઘણા હોય છે। ચુંબકીય ક્ષેત્ર ડીઝની વચ્ચે હોય છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોતું જ નથી, અને બે ડીઝની વચ્ચેના વિસ્તારમાં ફક્ત વિદ્યુત ક્ષેત્ર હોય છે જે વિદ્યુત ભારિત કણને ઊર્જા આપે। એ ઊર્જા આપે એટલે એનો વેગ વધે એટલે વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે। આ આપણો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે। આયનો અને હવાના અણુઓની વચ્ચેની અથડામણ નિવારવા આખી રચના શૂન્યાવકાશિત કરવામાં આવે છે। કાર્ય પદ્ધતિ છે એ તમે વાંચી જજો, કેમ કે એ મેં તમને જે કરાવ્યું એ મુજબ જ છે, એમાં ક્યાંય ન સમજાય તો તમે પછી મને પૂછી શકો છો। એ ખાસ તો એ સમજવાનું છે કે જ્યારે FA બરાબર FC હોય એને અનુનાદની શરત કહે છે રેઝોનન્સ, તો એ વખતે જ્યારે વિદ્યુત ભાર D1ની ધાર પર આવે ત્યારે D2 ઓછા સ્થિતિમાં ને હોય અને એનાથી આયનો પ્રવેગિત થાય, અને દર વખતે જ્યારે બે ડીઝની વચ્ચેથી પસાર થાય ત્યારે EV જેટલો ઊર્જામાં વધારો થાય, અને એના પરથી 1/mv² બરાબર EV, આ પરથી જેમ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ઊર્જા વધે એમ એનો વેગ જે છે એમાં વધારો થાય। એના માટેનું એક સૂત્ર છે એ પણ આપણે અહીંયા ઝડપથી જોઈ લઈએ। તો ઝડપ છે એ QBr/m છે, જે r ડીઝની ત્રિજ્યા, તો ઊર્જા જે છે એ આ થઈ, વિદ્યુત ભારિત કણની ઊર્જા ગતિ ઊર્જા આમ થઈ। એટલે જેમ જેમ વેગ જે છે એ વધતો જશે
mm એની ગતિ ઉર્જા જે છે એમાં વધારો થાય એટલે ગતિ ઉર્જા વધારે હોય એ પ્રવેગિત થયો એમ આપણે કહી શકીએ આ અગત્યનું છે સાયક્લોટ્રોનના ઉપયોગો અને મર્યાદાઓ જણાવો પહેલું તો આપણે જાણીએ છીએ કે સાયક્લોટ્રોન દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જા વાળા કણો કે આયનો એ ન્યુક્લિયસ પર પ્રતાડિત કરી અને ન્યુક્લિયસની પ્રક્રિયાનો અભ્યાસ કરી શકાય છે એટલે ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે આનો ઉપયોગ થાય બીજો સરસ ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને અને ઇમ્પ્લાન્ટેશન એવું આપણે કહીએ છીએ તેના ગુણધર્મો બદલવા માટે અથવા નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે થાય છે હવે તમે રેડિયો એક્ટિવિટી છે એ ભણી ગયા છો તો અમુક અને તમને એ પણ ખબર છે કે રેડિયો એક્ટિવ તત્વો છે એ કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાય છે તો નેચરલી અવેલેબલ જે રેડિયો એક્ટિવ તત્વો છે એ બધા રેડિયો એક્ટિવ તત્વો સારવાર તો કરે જ છે પરંતુ સાથે સાથે એ શરીરને નુકસાન પણ મોટા પ્રમાણમાં પહોંચાડે છે અમુક એવા તત્વો છે કે જે નેચરલી અવેલેબલ નથી પરંતુ એનાથી નુકસાન ઓછું થાય તો એવા કૃત્રિમ રેડિયો એક્ટિવ તત્વો બનાવવા માટે પણ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે સાયક્લોટ્રોનનો ઉપયોગ કૃત્રિમ રેડિયો એક્ટિવ પદાર્થ બનાવવા માટે થાય અને એ કૃત્રિમ રેડિયો એક્ટિવ પદાર્થો જે છે એની મદદથી રોગનું નિદાન અને સારવાર કરી શકાય છે એટલે અહીંયા જે લખ્યું છે હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય અને જેથી એ કેન્સર જેવા રોગોની ટ્રીટમેન્ટમાં ખાસ તો વપરાય છે સાયક્લોટ્રોનની મર્યાદા એક બહુ સ્વાભાવિક મર્યાદા એ છે કે પ્રવેગિત થવા માટેનું કારણ એ ધન અને ઋણ પ્લેટનું વારાફરતી થવું એ છે પણ એ માટે વિદ્યુત ભાર છે એ હોવો જરૂરી છે વિદ્યુત ભાર વિહીન કણ હોય જેમ કે ન્યુટ્રોન એને પ્રવેગિત કરી શકાતા નથી અને કણની જેમ જેમ ઝડપ વધતી જાય તેમ ઈ બરાબર એમસી સ્ક્વેર સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ એનું દળ વધતું જાય કેમ કે જેટલી આપણે ઉર્જા આપીએ બધી દળમાં કન્વર્ટ થતી જાય અને દળ વધે તો એફ એ બરાબર એફ સી શરત જળવાતી નથી કેમ કે જો તમે એફ સી જુઓ તો આપણે આવું જોયું હતું ક્યુબી અપોન ટુ પાઈ એમ તો જો દળ વધે એમ એફ ઘટે તો એફ એ ડઝ નોટ ઇક્વલ ટુ એફ સી થાય અને આમ જો થાય તો જેવો એ એક ડીઝમાંથી બહાર આવે તો સામેના ભાગમાં જે વિરુદ્ધ સ્થિતિમાન થવું જોઈએ એ ન થાય અને એવું ન થવાને લીધે જે અનુનાદની શરત છે સિંક્રોનાઇઝેશન કન્ડિશન જે છે એ મેન્ટેન થતી નથી અને જેના કારણે સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણનું પ્રવેગિત ગતિ જે છે અટકી જાય છે બીજું એવું છે કે જો આમાં જ તમે જુઓ છો જો એમ ખૂબ ઓછું હોય એમ ખૂબ ઓછું હોય તો એફ સી ખૂબ વધારે હોય અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જો આપણે આમાં ઇલેક્ટ્રોન વાપરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ એમ ખૂબ ઓછું છે તો એના માટે આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમની મળે જે વ્યવહારિક રીતે મેળવવી અને મેન્ટેન કરવી ખૂબ મુશ્કેલ છે એટલે આમ તો આપણે થિયોરેટિકલી ગણી નાખીએ કે ઇલેક્ટ્રોનનું દળ મૂકો ને એફ મેળવો તો એફ જે છે એ ઓફ ધ ઓર્ડર ઓફ ગીગાહર્ટ્ઝ મળે છે અને ગીગાહર્ટ્ઝના ક્રમની આવૃત્તિ મેળવવી એ કન્ટિન્યુઅસ બંને ડીઝ વચ્ચે મેન્ટેન રાખવી જ્યાં સુધી કાર્ય સાયક્લોટ્રોન કાર્ય કરે ત્યાં સુધી એ શક્ય નથી એટલે આ એક વ્યવહારિક પ્રોબ્લેમ છે કે ગીગાહર્ટ્ઝની આવૃત્તિ આપણે મેળવી અને મેન્ટેન નથી કરી શકતા તો ઇલેક્ટ્રોન જેવા હલકા કણો કે જેનું દળ ઓછું છે એને સાયક્લોટ્રોન વડે પ્રવેગિત કરી શકાતા નથી આ પ્રશ્ન જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર ટુ માર્ક્સ બોર્ડ એક્ઝામ માટે બે માર્ક્સમાં તમને પૂછાય તો બે ઉપયોગો લખવાના બે મર્યાદાઓ લખવાની અને આ એક દાખલો છે જે સેપરેટલી મૂકેલો છે એ મટીરિયલમાં પણ આવી જશે તો આ જે છે એ સાયક્લોટ્રોન ખાસ તો આજના લેક્ચરનો સૌથી અગત્યનો ટોપિક છે ફરીથી તમને કહું છું બે કે ત્રણ વખત આ વિડીયો છે એ જોઈ લેજો એ વિડીયો જોઈ અને ત્યારબાદ જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એ વાંચજો ટેક્સ્ટબુક વાંચો પછી જ તમે એને રિલેટેડ પ્રશ્નો છે એ સોલ્વ કરી શકશો થેન્ક યુ વેરી મચ